અમદાવાદમાં ફી મામલે ફલી એકવાર વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલમાં વાલીઓ વિફર્યા છે. ફી મામલે સંચાલકો સામે વાલીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ફી ન ભરતા વિદ્યાર્થીઓને બહાર બેસાડી રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને બહાર બેસાડાતા જ આખો મામલો બિચક્યો છે. શાળા સંચાલકોએ હવે પોતાની શરમ તોડી નાખી છે, પોતાની મર્યાદા તોડી નાખી છે અને જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તેવા વિદ્યાર્થીઓને બહાર બેસાડી રાખવામાં આવ્યા, જેના કારણે જ આ વિદ્યાર્થીઓના વાલીઓ હવે વિફર્યા છે. આ ઘટના છે અમદાવાદની વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલની, જ્યાં શાળા સંચાલકો દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે તે બિલકુલ અશોભનીય વર્તન છે. તેના કારણે વાલીઓ હવે વિરોધ નોંધાવી રહ્યા છે. ફોન લાઈન પર સંજય ટાંક અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. સંજય, અત્યાર સુધી શાળા સંચાલકો અને વાલીઓ દ્વારા શાબ્દિક કેટલીક હોબાળી કે પછી શાબ્દિક જે બબાલ થતી હતી તે અલગ વસ્તુ છે, પરંતુ આ વખતે એક અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે. આ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બહાર બેસાડી રાખવામાં આવ્યા છે. કેવો માહોલ છે, શું હોબાળો છે ત્યાં? બિલકુલ સંજીવની, એક પછી એક શાળાઓ જે છે કે ત્યાં વાલીઓનો રોષ સામે આવી રહ્યો છે અને તેમાં હવે વધુ એક શાળાનો ઉમેરો થયો છે. વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલની જે વાત છે કે ત્યાં ફી જે શાળાના સંચાલકોએ ફી નહીં ભરતા વાલીઓ વાલીઓના જે બાળકો જે છે તેમને સ્કૂલની બહાર બેસાડી રાખ્યાનો જે કિસ્સો છે સામે આવ્યો છે, જેના કારણે વાલીઓ ભેગા થયા છે. મોટી સંખ્યામાં વાલીઓ જ્યાં ભેગા થઈને ત્યાં હુબાળો મચાવ્યો છે. અલગ અલગ રીતે શાળાના સંચાલકો જે છે તે પનિશમેન્ટ કરી અને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉભા રાખવામાં આવે છે કે જ્યાં ફી ભરી ના હોય તો તે વિદ્યાર્થીઓને ઉભા કરી અને તેમને તેના વાલીને સ્કૂલમાં ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. પત્ર લખીને તેમજ SMS કરીને ધમકાવવામાં આવતા હોય છે. ત્યારે હવે આ યુનાઇટેડ સ્કૂલ જે છે વસ્ત્રાલની, કે ત્યાં વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર બેસાડી રાખ્યા કે જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તો તે વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર બેસાડી રાખ્યાની જે ઘટના સામે આવે છે, જેના મામલે હવે વાલીઓ વિફર્યા છે અને વાલીઓ ત્યાં મોટી સંખ્યામાં એકઠા થયા છે. વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સંજય, આ વિરોધ બાદ, આ હોબાળા બાદ શું સ્થિતિ છે? શું વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે ખરો? જે સંજીવની ખાસ વાત, એક દિવસના પ્રવેશની નથી અને અવારનવાર જ્યારે ફી નો મામલો આવે છે અને ફી નથી ભરી તેવા વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ પ્રકારે પનિશમેન્ટ કરવામાં આવતું હોય છે. તેમને અલગ બેસાડવામાં આવતા હોય છે અન્ય વિદ્યાર્થીઓથી. તેના કારણે પણ વાલીઓમાં રોષ જોવા મળે છે અને ખાસ કરીને SMS દ્વારા અને લેટર લખીને પણ ધમકીઓ આપવામાં આવતી હોય છે, જેને લઈને પણ વાલીઓ રોષે ભરાયા છે. આખરે વાલીઓ જે છે તે શાળાના સંચાલકો સાથે બેઠક કરવા માંગે છે, પરંતુ શાળાના સંચાલકો દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ મળ્યો નથી. બિલકુલ સંજય, માહિતી માટે આપનો આભાર. તો વસ્ત્રાલની યુનાઇટેડ સ્કૂલની આ જે આખી બબાલ છે તે સામે આવી છે. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ફી ન ભરવાના કારણે સ્કૂલની બહાર જ બેસાડી રાખવામાં આવ્યા છે. તેના કારણે અત્યારે વાલીઓ વિફર્યા છે અને આ સ્કૂલના કમ્પાઉન્ડમાં આવી અને સ્કૂલના કેમ્પસમાં આવી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.